नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर एक भागीदारी विषय प्रवेश एना स्वाध्याय आपणे बधा दाखला गणी लीधेला छे। तो तेवान तेवा उदाहरण दाखला जे होय ए तमारे जाते गणवाना रहेशे। हवे अहींया आगळ एक छेल्लू उदाहरण छे जे हूँ भणावुं छूं, उदाहरण 16 पेज नंबर 27। एना आगळना बधा उदाहरण आपणे जेम दाखला गण्या ते प्रमाणेना छे, तो आपणे जाते तमारे गणवाना रहेशे। उदाहरण 16 पेज नंबर 27 शुरुआत करिए। रंजना, सुषमा અને જોસેફ તારીખ 1/4/16 ના રોજ અનુક્રમે 1,28,000, 96,000 અને 80,000 મૂડી લાવી ધંધો શરૂ કરે છે। અન્ડરલાઈન કરો કે આ અત્યાર સુધી શું આપ્યું હતું તમને, શરૂઆતની મૂડી એટલે કે બાકી આગળ લાવ્યા। તમે એવું લખતા હતા કે શરૂઆતની મૂડીની બાકી આપેલી હતી। અહીંયા આગળ તમને શબ્દ શું આપ્યો છે, આટલી મૂડી લાવીને ધંધો શરૂ કરે છે, એટલે કે મૂડીની કોઈ બાકી આપેલી નથી પણ શરૂઆત કરે છે રોકડા લાવીને। તો આપણે કામ ન થતા હતા, મૂડીમાં વધારો થયો હતો, તો આપણે શું આમ ન થતા હતા, રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા। તો અહીંયા આગળ તમારે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લઈ ગયા લખાશે નહીં, પણ કયો શબ્દ લખાશે, રોકડ ખાતે। મિત્રો કેમ રોકડ ખાતે લખ્યું, કારણ કે ભાગીદાર મૂડી લાવીને ધંધો શરૂ કરે છે, મૂડીની કોઈ બાકી આપેલી નથી। તો અહીંયા ઘડી બાકી આગળ લઈ ગયા નહીં આવે, પણ એની જગ્યાએ આવશે રોકડ ખાતે। રોકડ ખાતે કેમ રોકડ ખાતે આવ્યું, કારણ કે લોકો નવી મૂડી લાવીને ધંધો શરૂ કરે છે, 1,28,000 રંજના લાવે છે, સુષ્મા 96,000 લાવે છે અને જોસેફ 80,000 લાવે છે। હવે આપણે આગળ વધીએ। સુષ્માએ તારીખ 1/10/16 ના રોજ 8,000 નો ઉપાડ કર્યો, ઉપાડ આવશે મૂડી ખાતાની ઉધાર બાજુ, લખીશું ઉપાડ। જો 1/10/16 ના રોજ 8,000 નો ઉપાડ સુષ્માએ કર્યો, સુષ્માના ખાનામાં 8,000। હવે આગળ વાંચીએ, જ્યારે રંજનાએ દરેક માસની આખરે 1,200 નો ઉપાડ કર્યો છે, દરેક માસ માસિક ઉપાડ આપ્યો છે, તો આપણે એને પહેલા વાર્ષિકમાં કન્વર્ટ કરીશું, તો કેટલા આવશે, 1,200 × 12, 14,400। હવે જો દર માસની આખરે 1,200 નો ઉપાડ કરે છે, માસિક ઉપાડ છે તેને વાર્ષિકમાં આપણે કન્વર્ટ કરીશું, 1,200 × 12 એટલે 14,400। હવે ભાગીદારી કરારપત્ર અનુસાર મૂડી પર વાર્ષિક 5% અને ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે। પહેલા મૂડીનું વ્યાજ મૂડીની નીચે અને ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે ગણવાનું। સૌ પ્રથમ મૂડી પર કેટલા ટકા, 5% વ્યાજ ગણવાનું છે, તો લખીશું મૂડી પર વ્યાજ 5%। 1,28,000ના 5% કરો, 96,000ના 5% કરો અને 80,000ના 5% કરો, તો 6,448 અને 80,000ના 5% કરશો તો 4,000। આની બીજી એન્ટ્રી ક્રોસ એન્ટ્રી આવશે, નફા નુકસાન પ્રમાણે ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ રંજના, સુષ્મા અને જોસેફ 6,448 અને 4,000, ટોટલ થશે 15,200। હવે ઉપાડ પર વ્યાજની ગણતરી કરીએ, ઉપાડ પર વ્યાજ આવી રીતે સીધું ગણાશે ને, ઉપાડ પર વ્યાજની ગણતરી કરવી પડશે। ગણતરી કરીએ ઉપાડ પર વ્યાજ, જો સૌ પ્રથમ રંજના, હવે રંજનાનો ઉપાડ, રંજના કેવી રીતે ઉપાડ કરે છે, તો અંદર લખ્યું છે દર માસના અંતે 1,200નો ઉપાડ કરે છે। હવે આપણે ઉપાડ પર વ્યાજના સૂત્ર જોયા હતા, એન વર્ષની શરૂઆતમાં, દર માસની શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે, દર માસની અંતે ઉપાડ કરે ત્યારે, દર 15 તારીખે ઉપાડ કરે ત્યારે અને દર 3 મહિનાના અંતે ઉપાડ કરે ત્યારે એન કેટલા લેવાના, કેપિટલ એન કેટલા લેવાના, આની આપણે ગણતરી જોઈ ગયા। હવે અહીંયા આગળ શું કહે છે, રંજના દરેક માસની આખરે 1,200નો ઉપાડ કરે છે,
માસના અંતે ઉપાડ કરે છે એટલે n બરાબર 66 ભાગ્યા 12 લઈશું તો આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી સૂત્ર પ્રમાણે કરીશું રંજના સૂત્ર છે PRN / 100 એટલે p એટલે મુદ્દલ કેટલા 1200 ગુણ્યા વ્યાજ કેટલું આપ્યું છે ઉપાડ પર વ્યાજ જુઓ 5 10% ઉપર પર વ્યાજ 10 ભાગ્યા 100 અને 66 ગુણ્યા 66 ભાગ્યા 12 વર્ષના માસના અંતે ઉપાડ કરે છે એટલે 66 ભાગ્યા 12 હવે આની ગણતરી તમે કરશો કે એલસી માં તો તમારો જવાબ આવશે 660 એટલે કે ઉપાડ પર વ્યાજ 660 થાય હવે અહીંયા ગાડી દાખલાની અંદર ઉપાડ ખાતા બનાવવાના કીધા છે તો તમે જુઓ ઉપાડ ખાતા રંજના અને સુષ્મા એના બનાવ્યા છે પેજ નંબર 28 પર જુઓ 1200 કેટલી વખત આપ્યા છે તો 12 વખત આપ્યા છે એટલે કે દર માસના અંતે ઉપાડ કરે છે 1200 અને નીચે ઉપાડ પર વ્યાજ 660 આપેલું છે આપણે સીધું આ દાખલાની અંદર આ સૂત્ર મૂકીને 660 રૂપિયા લઈ લીધા તો આપણે રંજનાના ખાનામાં લખીશું 660 એના પછી સુષ્મા સુષ્માનો ઉપાડનું વ્યાજ શોધીશું સુષ્માના ઉપાડ સુષ્માનો વાર્ષિક ઉપાડ છે ઉપાડની તારીખ આપેલી છે જો અહીં તારીખ છે 1/10/16 દસમા મહિનાની પહેલી તારીખ છે એટલે દસમો મહિનો આપણે ધ્યાનમાં લેવાનો 10 11 12 1 2 3 છ મહિનાનું આપણે ઉપાડ પર વ્યાજ ગણીશું 8000 × 10% ગુણ્યા 6/12 તો તમારે રંજના સુષ્માનો ઉપાડ પર વ્યાજ મળશે 400 રૂપિયા સુષ્માના ખાનામાં લખીશું 400 ઉપાડ પર વ્યાજની બીજી ક્રોસ એન્ટ્રી હશે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ઉપાડનું વ્યાજ રંજના 660 અને સુષ્મા 400 બંનેનું ટોટલ આવશે 1060 રૂપિયા આગળ જોઈએ ઉપરોક્ત હવાલાઓ નાખ્યા પછી પેઢીનો જે નફો વધે તેના પર રંજનાને 2% લેખે બોનસ આપવાનું છે એ પછી આપણે આપીએ પહેલાં નફો મળે પછી હવે તારીખ 31/3/17 રોજ ભાગીદારોએ નક્કી કર્યું કે ઉપરના હવાલાઓ મૂડી ખાતે નાખ્યા બાદ પેઢીની કુલ મૂડી 3 લાખ ગણી ભાગીદારોના મૂડી ખાતાની જમા બાકી 2:2:1 પ્રમાણમાં રાખવાની છે આની આગળનો જે સાધ્યનો દાખલો ગણ્યો એ પ્રમાણેનો દાખલો છે ભાગીદારના મૂડી ખાતામાં આપણે જ્યારે ઘટતી રકમ શોધીએ તો તે આખરની મૂડી કહેવાય એને આપણે લખીએ છીએ બાકી આગળ લઈ ગયા પરંતુ અહીંયા ગાડી આખરની મૂડી આપેલી છે 3 લાખ રૂપિયા અને તેને 2:2:1 પ્રમાણમાં રાખવાની સૂચના આપેલી છે એની નીચે તમે અંડરલાઈન કરો અને આપણે આખરની મૂડી આવશે મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે અહીંયા ગાડી લખી દઈશું બાકી આગળ લઈ ગયા 3 લાખને 1:2:1 પ્રમાણમાં વહેંચી દેવાયું એટલે 1,20,000 1,20,000 અને 60,000 હવે આપણે મૂડી ખાતા બંધ કરીએ તો ઘટતી રકમ આગળ બાકી આગળ લઈ ગયા લખાય નહીં તો શું લખાય એની આગળ સૂચના આપી હશે જુઓ તે માટે જરૂરી રકમ ભાગીદારો રોકડમાં લાવશે અને રોકડમાં લઈ જશે એટલે હવે મૂડી ખાતા આપણે પેક કરીએ તો ઘટતી રકમ આગળ ફરી બાકી આગળ લઈ ગયા લખવાનું નહીં કારણ કે એ એડવાન્સમાં આપી દીધેલા છે જે આપણે લખી દીધા એટલે કે હવે ઘટતી રકમ આવશે એની આગળ વિગતમાં લખીશું રોકડ ખાતું એના પછી તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષની પેઢીની ચોખ્ખી ખોટ 45,860 હતી હવે પેઢીમાં ખોટ આપેલી છે નફો હતો તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખતા હતા ખોટ આપી છે તો ખોટ ક્યાં લખીશું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ તો અહીંયા ગાડી મૂડી પર વ્યાજના પહેલા લખાય જે મારે નીચે લખવું પડશે થોડું
લખીશું ચોખ્ખી ખોટ, નફા નુકસાન ખાતેથી લાવે. મિત્રો પેઢીની ચોખ્ખી ખોટ આપી છે 45,860. હવે આગળ જોઈએ, ઉપરોક્ત વિગતો પરથી તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષો નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા તથા ઉપાડ ખાતા તૈયાર કરો. ઉપાડ ખાતા પરીક્ષામાં પૂછાતા નથી, આની અંદર આપેલા છે એ પ્રમાણે આપણે ઉપાડ પર વ્યાજ સીધું સૂત્રની મદદથી ગણી લીધું. હવે આપણે ખાતા પેક કરીએ, પછી આપણે કમિશનનો એક હવાલો હજી બાકી રહેશે. તો જો ઉધાર બાજુ અને જમા બાજુ, એમાં ઉધાર બાજુનો સરવાળો વધુ છે, ઉધાર બાજુના સરવાળામાંથી જમા બાજુનો સરવાળો બાદ કરીશું. 61,060 છે ઉધાર બાજુનો સરવાળો, એમાંથી જમા બાજુ તમે બાદ કરશો 1,060, તો તમારો જવાબ આવશે 60,000, જેને કહેવાય વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર ખોટ કેમ વહેંચણી પાત્ર ખોટ આવી? કારણ કે ઘટતી રકમ જમા બાજુ આવી, ઉધાર બાજુનો સરવાળો વધુ છે, એમાંથી જમા બાજુ બાદ કર્યા એટલે જમા બાજુ ઘટતી રકમ આવે તો વહેંચણી પાત્ર ખોટ કહેવાય, અને ઉધાર બાજુ ઘટતી રકમ આવે તો વહેંચણી પાત્ર નફો કહેવાય. આને લઈ જઈશું ભાગીદારના મૂડી ખાતે. રંજના, સુષ્મા અને જોસેફ ત્રણે વચ્ચે વહેંચી દઈશું. જો કયા પ્રમાણમાં વેચાણી કીધી છે નફા નુકસાન ખાતાને, એવી કોઈ સૂચના આની અંદર આપેલી નથી, તો આપણે કયા પ્રમાણમાં વેચીશું? ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:3:2 આપેલું છે. જુઓ બીજો હવાલો, ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:3:2 આપેલું છે, તો વહેંચણી પાત્ર ખોટ આપણે 5:3:2 ના પ્રમાણમાં વહેંચીશું. તો 6,48,004 ખરે 30,000, 18,000 અને 12,000. હવે આની ક્રોસ એન્ટ્રી આવશે, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચણી પાત્ર ખોટ 30,000, 18,000 અને 12,000. હવે મિત્રો જો 2% લેખે બોનસ આપવાનું હતું ભાગીદારને રંજનાને, પરંતુ શું કીધું છે વાંચો, ઉપરોક્ત હવાલાઓ નાખ્યા પછી પેઢીનો જે નફો વધે તેના પર રંજનાને 2% લેખે બોનસ આપવાનું છે. નફો વધે તેના પર 2% બોનસ આપવાનું છે. અહીંયા ઘડી આપણને નફો મળ્યો નથી, આપણને શું મળી? ખોટ મળી. તો બોનસ આપવાનું થતું નથી, તો રંજનાના બોનસની ગણતરી કરવાની નથી, રંજનાને બોનસ આપવામાં આવશે નહીં, કારણ કે પેઢીનો નફો નથી થતો, પેઢીમાં ખોટ થાય છે, તો બોનસની ગણતરી અહીં કરીશું નહીં. હવે નફા નુકસાન ફાળવણી ખાતું પેક થઈ ગયું, ભાગીદારના મૂડી ખાતા પેક કરીએ. જુઓ મૂડી ખાતામાં કઈ બાજુનો સરવાળો વધુ છે? ઉધાર બાજુ રંજનાનો સરવાળો વધુ છે, એમાંથી જમા બાજુ બાદ કરીશું. ઉધાર બાજુનો સરવાળો થશે 1,65,060. એમાંથી જમા બાજુ તમે બાદ કરશો તો 30,660 પડશે. આની આગળ લખાશે, બાકી આગળ લઈ ગયા લખાશે નહીં, આની આગળ લખાશે રોકડ ખાતે, કારણ કે બાકી આગળ લઈ ગયા આપણે લખી દીધેલું છે અને સૂચના આપી છે જરૂરી રકમ રોકડમાં લાવશે અને લઈ જશે, તો અહીંયા આગળ લખીશું રોકડ ખાતે. એના પછી સુષ્મામાં જુઓ, સુષ્મામાં પણ ઉધાર બાજુનો સરવાળો વધુ છે 1,46,400. એમાંથી બાદ કરો જમા બાજુનો સરવાળો તો તમારે ઘટતી રકમ આવશે 45,600. એની આગળ પણ રોકડ ખાતે લખીશું. હવે જોસેફ, જોસેફમાં કઈ બાજુનો સરવાળો વધુ છે? તો જુઓ જમા બાજુનો સરવાળો વધુ છે 84,000. એમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરો તો ઘટતી રકમ આવશે 12,000 રૂપિયા.
આની આગળ લખાશે રોકડ ખાતે. મિત્રો બાકી આગળ લઈ ગયા 3 લાખ રૂપિયા આપણને આપી દીધેલા છે, જે બે જેમ એકના પ્રમાણમાં વેચ્યા એટલે ઘટતી રકમ આવે તેની આગળ રોકડ ખાતે લખાશે, બાકી આગળ લઈ ગયા લખાશે નહીં. હવે પેઢીમાં ભાગીદાર જરૂરી રકમ રોકડમાં લાવશે અને લઈ જશે, તો ખબર કેવી રીતે પડે? તો મેં એડવાન્સ આને આગળના દાખલામાં તમને સમજાવ્યું હતું, જમા બાજુ જે રકમ આવે એને કહેવાય રોકડમાં લાવશે અને ઉધાર બાજુ જે રકમ આવી એને કહેવાશે રોકડમાં લઈ જશે.